हेलो विद्यार्थी मित्र, धोरण 10 विषय गणित प्रकरण नंबर 6 त्रिकोण। जे त्रिकोण विषयनो अभ्यास आपणे आगळना भागनी अंदर कर्यो हतो, ते भागनी अंदर आपणे पायथागोरसना प्रमेय विषयनो अभ्यास कर्यो हतो, एना प्रतिप्रमेयनो अभ्यास करीशुं। हवे एना पछीनो पेज नंबर 118 उपर स्वाध्याय 6.3 ની અંદર દાખલા નંબર 2 છે તેનો આપણે અભ્યાસ કરીએ। આપેલ આકૃતિમાં એટલે સ્વાધ્યાય 6.3 ની અંદર દાખલા નંબર 2 છે એની અંદર એક આકૃતિ આપેલ છે। આપેલ આકૃતિમાં ત્રિકોણ ODC સમરૂપ ત્રિકોણ OBE માં ખૂણો BOC બરાબર 125 અંશ અને ખૂણો CDO બરાબર 70 હોય તો ખૂણો DOC અલ્પવિરામ ખૂણો DCO અને ખૂણો OAB શોધો। એટલે આપણા સ્વાધ્યાય 6.3 ની અંદર દાખલા નંબર 2 માં આકૃતિ આપેલી છે। એટલે આ એક આકૃતિ છે, એ આકૃતિની અંદર એક બીજાને છેદે ત્યાં ગળી એક બિંદુ ઉભા થયેલું છે। આ રેખા પર એ બિંદુ આપેલું છે અને બી બિંદુ આપેલો છે અને અહીંયા આ રેખા પર સી અને ડી બિંદુ આપેલો છે। હવે આપણે ખૂણાનું માપ આપી દો બી ઓ સી, તો આ બી ઓ સી એટલે આ ખૂણાનું માપ આપેલું તો આપણે 125 અંશ આપી દીધેલું છે અને બીજો ખૂણો આપેલો સી ડી ઓ સી ડી ઓ આ ખૂણામાં પણ આપેલું છે 70 અંશ। હવે તેના આધારે આપણે પહેલો એક ખૂણો છે ડી ઓ સી, એ ખૂણો ડી ઓ સી બરાબર એ ખૂણાનો માપ શોધવો છે। બીજો ખૂણો છે આપણે ડી સી ઓ, ખૂણો ડી સી ઓ આ બીજા નંબરનો ખૂણો છે અને ત્રીજા નંબરનો ખૂણો છે ખૂણો ઓ એ બી, ખૂણો ઓ એ બી આ ત્રણ ખૂણાનો માપ આપણે શોધવો છે। હવે આ ખૂણાનો માપ શોધવા માટે પહેલા પેલો ત્રિકોણ છે ત્રિકોણ ડી ઓ સી, ત્રિકોણ ડી ઓ સી આ ત્રિકોણ આપેલો છે એનો બહિષ્ પણ આપેલો એટલે ત્રિકોણ ડી ઓ સી માં, ત્રિકોણ ડી ઓ સી માં ખૂણો સી ઓ બી, ખૂણો સી ઓ બી અથવા બી ઓ સી, ખૂણો બી ઓ સી એ એનો બહિષ્ પણ આપેલો છે એટલે બહિષ પણ। હવે એના આધારે ખૂણો સી ઓ બી, ખૂણો સી ઓ ડી અને ખૂણો સી ઓ બી નો આપણે સરવાળો કરીએ એટલે 180 અંશ થાય અને ખૂણો બી ઓ સી, ખૂણો બી ઓ સી વત્તા ખૂણો ડી ઓ સી, ખૂણો ડી ઓ સી બરાબર 180 નો બી ઓ સી, ખૂણો બી ઓ સી પચીસ દસ માંથી પાંચ બાદ કરે તો પાંચ રહે, અહીં દસ એટલે સાત થયા, સાતમાંથી બે બાદ કર્યા એટલે પાંચ થયા અને એકમાંથી એક જાય એટલે જીરો, એટલે ખૂણો ડી ઓ સી એટલે આપણે જે આ ખૂણો શોધવો હતો એ ખૂણામાં આપણે 55 અંશ શોધી કાઢ્યું। પછીથી બોલું છું, આપણી આકૃતિ પ્રમાણે ખૂણો ડી ઓ સીમાં ખૂણો બી ઓ સી બહિષ કોણ આપેલો છે, માટે ખૂણો બી ઓ સી વત્તા ખૂણો ડી ઓ સી બરાબર 180 એમાં ખૂણો ડીઓસીનું માપ આપેલું હતું 125 ડીઓસી શોધવો હતો, એ ડીઓસી બરાબર 180 ઓછા 125, 180માંથી 125ની બાદબાકી કરી એટલે આપણે ખૂણો ડીઓસી મળે। તે જ રીતે ખૂણો ડીઓસી, ખૂણો ડીઓસી બરાબર ખૂણો ઓડીસી, બરાબર ખૂણો ઓડીસી વત્તા ખૂણો ડીસીઓ, વત્તા ખૂણો ડીસીઓ પછીથી બોલું છું, આપણી આકૃતિ પ્રમાણે ખૂણો બીઓસી બરાબર ખૂણો ઓડીસી વત્તા ખૂણો ડીસીઓ। હવે ખૂણો બીઓસીનું માપ હતું એ માપ આપણે આકૃતિમાં આપેલું હતું 155, ખૂણો ઓડીસીનું માપ
वत्ता तुम्हारे डीसीओ अपने सोल वर्ड को जो डीसीओ तुम्हारे सोल पर सिंगर ने अपने आमद बुलाई है तो 125 को 66 बराबर तुम्हारे डीसीओ 125 मतलब पांच में किस दो गए पांच मतलब बार में किस सात गए पांच बराबर तुम्हारे डीसीओ माने तुम्हारे डीसीओ बराबर 55 अंश डीओ सिंह माप अपने बिजनेस पुनः माप सोल બીજો છે સમરૂપ ત્રિકોણ ઓ બી એ સમરૂપ ત્રિકોણ ઓ બી એ આ બે ત્રિકોણ સમરૂપ છે સમરૂપ છે તેથી તે ખૂણાઓનું માપન કેવું થઈ શકે સરખું થાય એટલે ખૂણો ઓ એ બી ખૂણો ઓ એ બી બરાબર ખૂણો ઓ સી ડી ખૂણો ઓ સી ડી હવે ખૂણો ઓ સી ડી નું માપ આપણી જોડે આપેલું હતું એટલે ખૂણો ઓ સી ડી નું માપ આપણી જોડે 55 હતું એટલે ખૂણો ઓ એ બી બરાબર 55 એટલે ખૂણો ઓ સી ઓ એ બી બરાબર 55 અંશ થાય પછી તે બોલો છું આપણો સ્વાધ્યાય 6.3 પેજ નંબર 118 ઉપર દાખલા નંબર 2 આપેલો છે એવી જ રીતે સ્વાધ્યાય 6.4માં પેજ નંબર 122 ઉપરનો દાખલા નંબર 1 છે એ દાખલા નંબર 1 છે એનો આપણે અભ્યાસ કરીશું તો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ બીઈ એક ત્રિકોણ એબીસી આપેલો છે બીજો ત્રિકોણ બીઈ આપેલો છે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ બીઈ બે ત્રિકોણો આપેલા છે જે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ બીઈ માં એબીસી ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે 64 સેન્ટીમીટર વર્ગ અને ત્રિકોણ ડીઈ નું ક્ષેત્રફળ આપેલું છે 121 સેન્ટીમીટર વર્ગ એના ઉપર આપેલું છે ઈએફ બરાબર 15.5 સેન્ટીમીટર તો બીસીનું માપ શોધો એવો પ્રશ્ન છે આવો પ્રશ્ન આપણો 2 માર્ક્સનો બોર્ડ એક્ઝામમાં પૂછાય પછી ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીએફ છે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 64 સેન્ટીમીટર વર્ગ અને ત્રિકોણ ડીઈએફનું ક્ષેત્રફળ 121 સેન્ટીમીટર વર્ગ આવેલું છે તથા ઈએફ બરાબર 15.4 સેન્ટીમીટર હોય તો બીસી શોધો હવે પહેલાં આપણે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ આપણે રકમ છે એમાં આપેલું છે હવે પ્રમેય નંબર આપણે 6.6નો ઉપયોગ કરીએ તો એબીસીનું ક્ષેત્રફળ છેદમાં ડીઈએફનું ક્ષેત્રફળ તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધવું હોય એટલે આપણે બીસી છેદમાં ઈએફ આખાનો વર્ગ પછી તે બોલો છું ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ ડીઈએફનું ક્ષેત્રફળ બરાબર બીસી છેદમાં ઈએફ આખાનો વર્ગ પ્રમેય નંબર 6.6ના આધારે તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ આપણે આપેલું હતું 64 ત્રિકોણ ડીઈએફનું ક્ષેત્રફળ આપેલું હતું 121 બીસીનું માપ આપણે શોધવું હતું બીસી ઈએફનું માપ આપેલું હતું 15.4 આખાનો વર્ગ પછી બોલું આપેલા સૂત્રની અંદર કિંમત મૂકી હવે 64 એટલે 8નો વર્ગ 121 એટલે 11નો વર્ગ એટલે આખાનો વર્ગ બરાબર બીસી છેદમાં 15.4 આખાનો બંને બાજુથી વર્ગ વર્ગ ઘટાવતા 8 છેદમાં 11 બરાબર બીસી છેદમાં 15.4 ચોકડી ગુણાકાર કરતા બીસી બરાબર 8 × 15.4 છેદમાં 11 હવે 11 × 54 ભાગ એટલે 11 × 11 એક વાર દેવ 4 × 44 થાય 11 × 44 માટે બીસી બરાબર 8 × 1.4 એટલે 1.4 અને 8નો ગુણાકાર બરાબર 8 × 32 2 × 3 8 × 8 11 સેન્ટીમીટર એ બીસીનું માપ છે પછી આપણી બોર્ડ એક્ઝામની અંદર
પ્રમેય નંબર 6.6 ના આધારે એક દાખલો 2 માર્ક્સ નો પૂછે એની અંદર આપેલું છે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DE એટલે બે ત્રિકોણ આપણે સમરૂપ આપેલા છે એ બે ત્રિકોણ ની અંદર બે ત્રિકોણ નું ક્ષેત્રફળ આપેલું હોય અથવા કોઈ વખત એક ત્રિકોણ નું ક્ષેત્રફળ આપેલું હોય કોઈ બે બાજુ નું માપ આપેલું હોય અને ક્ષેત્રફળ શોધવાનું હોય અથવા ક્ષેત્રફળ બે ત્રિકોણ ના આપેલા હોય એક બાજુ નું માપ આપેલું હોય અને બીજી બાજુ નું માપ શોધવું હોય તો આપણે પ્રમેય નંબર 6.6 નો ઉપયોગ કરી અને તેનું સૂત્ર લે ABC નું ક્ષેત્રફળ છેદમાં DEF નું ક્ષેત્રફળ બરાબર AB નો છેદમાં PQ નો વર્ગ અથવા EF નો વર્ગ એમ આખું સૂત્ર મૂકી સૂત્રની અંદર આપણે કિંમત મૂકીશું સાદુરૂપ આપીશું એટલે દાખલાનો જવાબ પણ મળશે એટલે અહીં આગળ આપણે તો ABC છેદમાં DEF બરાબર BC છેદમાં EF આખાનો વર્ગ માટે ABC નું ક્ષેત્રફળ હતું 64 64 છેદમાં DEF નું ક્ષેત્રફળ હતું 121 એટલે 121 બરાબર BC નું માપ શોધવું હતું EF નું માપ આપેલું હતું 15.4 આખાનો વર્ગ 64 એટલે આખાનો વર્ગ 121 જગ્યાનો આખાનો વર્ગ બે બાજુથી વર્ગ કરતા 8 છેદમાં 11 બરાબર BC છેદમાં 15.4 ચોકડી ગુણાકાર કરતા એટલે BC બરાબર 8 ગુણ્યા 15.4 છેદમાં 11 એટલે 154 ભાગ્યા 11 એટલે 1.4 ગુણ્યા 8 કરે એટલે 11.2 એટલે BC નું માપ 11.2 મળ્યું હવે આપણે સ્વાધ્યાય નંબર એના પછીના પેજ નંબર 128 ઉપર જે દાખલા નંબર 9 છે કે 10 મીટર લંબાઈની એક નિસરણી છે 10 મીટર લંબાઈની એક નિસરણી છે જમીનથી 8 મીટર ઊંચી આવેલી એક બારી અટકે છે એટલે આ એક દિવાલ છે આ જમીન છે અને આ એની નિસરણી છે આ નિસરણી આ બારી અટકે છે એટલે અહીંયા આગળ આ આપેલું છે નિસરણી આ આપેલી છે દિવાલ અહીં નામ આપ્યું એ બી સી એટલે 10 મીટર લાંબી એક નિસરણી એટલે મેં લખ્યું 10 મીટર લાંબી એક નિસરણી 10 મીટર લાંબી એક નિસરણી 8 મીટર ઊંચાઈ એટલે અહીંયા ઘણી એક બારી આવી છે એ 8 મીટર ઊંચાઈની એક બારી આવી છે ત્યાં અટકે છે તો નિસરણીના તળિયેથી દિવાલ વચ્ચેનું અંતર કેટલું છે એવું આપણે શોધવું છે એ શોધવા માટે પહેલાનું બાકી હતું આ એબી તો એબી બરાબર આપણે આપેલી હતી દિવાલ એબી બરાબર દિવાલ આપી દિવાલ બરાબર આપેલી હતી 8 મીટર બીસી એસી બરાબર આપણે આપેલું હતું નિસરણી નિસરણીની લંબાઈ આપેલી હતી આપણે 10 મીટર અને બીસી બરાબર આપેલું હતું દિવાલથી નિસરણી વચ્ચેનું અંતર બરાબર પ્રશ્ન છે એટલે શોધવું હતું આ શોધવા માટે આપણો આ એક ત્રિકોણ બન્યો એ ત્રિકોણ છે એબીસી તો એ ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90° છે એટલે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આ ખૂણો આપણે કાટખૂણો થયો હવે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે દાખલો ગણીએ તો એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ એ લખ્યું પાયથાગોરસના પ્રમેય મુજબ પછી ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે તેથી એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ પાયથાગોરસ ના પ્રમેય હવે એસી એ નિસરણી હતી નિસરણી નું માપ આપેલું હતું 10 એબી બરાબર દિવાલ હતી દિવાલ નું માપ આપેલું હતું 8 અને બીસી બરાબર આપણે શોધવું હતું હવે 10 નો વર્ગ થાય 100 બરાબર 8 નો વર્ગ થાય 64 વત્તા બીસી વર્ગ માટે 100 ઓછા 64 બરાબર બીસી વર્ગ એટલે 100 માંથી 64 બાદ કરી હતી એટલે 10 10 માંથી 6 ગયા 10 માંથી 4 ગયા એટલે 6 રહ્યા અને પછી 9 9 માંથી 6 ગયા એટલે 3 બરાબર બીસી વર્ગ માટે બીસી આખા નો વર્ગ બરાબર 6 આખા નો વિભાજિત વર્ગ પર કાઢી દઉં એટલે બીસી બરાબર 6 મીટર આ પ્રસુધી લાયા શું દિવાલ થી નિસરણીના છેડા વચ્ચેનું અંતર 6 મીટર છે પછી આપણી રકમ હતી 10 મીટર લંબાઈની નિસરણી 10 મીટર લંબાઈની નિસરણી આ નિસરણીનો જમીનથી 8 મીટર ઊંચે આવેલી એક બારી અટકે છે જમીનથી 8 મીટર ઊંચાઈ આવેલી એક બારીએ તેનો એક છેડો અડકે છે
તો એ મિસરીના શિરાથી દિવાલ વચ્ચેનું અંતર કેટલું થાય એવું શોધવું હતું. હવે એ શોધવા માટે પ્રથમ શું કર્યું કે ભાઈ એબી નું માપ શું છે, તો કે એબી એ દિવાલની ઊંચાઈ છે. તો દિવાલની ઊંચાઈ કઈ સુધી થઈ, તો કે બારી સુધી. એટલે એબી દિવાલની ઊંચાઈ છે તે એ બારીએ આવે છે, તેથી એબી બરાબર 8 મીટર ઊંચાઈએ આવેલી બારી. એસી બરાબર શું છે, તો કે નિસર્ગની છે. નિસર્ગની લંબાઈ કેટલી આપેલી છે, 10 મીટર. તો એસી બરાબર 10 મીટર નિસર્ગ. એના પરથી આપણે શોધ્યું શું હતું, બીસી. એટલે બીસી નું માપ નતું આપેલું. બીસી બરાબર દિવાલથી નિસરણીના છેડા વચ્ચેનું અંતર. હવે આપણે એક આકૃતિ બની, એ આકૃતિની અંદર ત્રિકોણ એબીસી બની, એ ત્રિકોણ એબીસીની અંદર ખૂણો બી કાટખૂણો બને. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. એટલે આપણે પાયથાગોરસના પ્રમેયનો અભ્યાસ કર્યો. એટલે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે, એવું આપણો સિદ્ધાંત છે. એટલે એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. એટલે સામે લખી નાખ્યું પાયથાગોરસનો પ્રમેય. એની અંદર શું કર્યું આપણે, કિંમત મૂકી. એસી ની કિંમત આપી દીધી 10, એબી ની કિંમત આપેલી 8. એટલે 10 નો વર્ગ બરાબર 8 નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. 10 નો વર્ગ કર્યો 100, 8 નો વર્ગ કર્યો 64. એટલે 100 માંથી 64 ની બાદ બાકી કરી એટલે 36 થયો. માટે 36 એ 6 નો વર્ગ હતો, એટલે બીજી વર્ગ વર્ગ ઘટાઈ ગયો. એટલે બીસી બરાબર આપણને મળી ગયું 6 મીટર. 6 મીટર શું મળ્યું, તો કે દિવાલથી નિસરણીના છેડા વચ્ચેનું અંતર 6 મીટર છે. એના પછી આપણે એક રાઇડરનો અભ્યાસ કરીએ. એ રાઇડર પેજ નંબર 129 ઉપર સ્વાધ્યાય 6.5 ની અંદર આપેલું છે કે સમ દ્વિબાજુ કાટકોણ ત્રિકોણ. સમ દ્વિબાજુ કાટકોણ ત્રિકોણ જેની બે બાજુ, એટલે આ બાજુ અને આ બાજુ બે સરખી બાજુ, એની અંદર આપેલું તો ત્રિકોણ એબીસીમાં ખૂણો સી કાટખૂણો છે. એટલે એ બી અને સી, એટલે આ ખૂણાને આપણે કાટખૂણો બતાવ્યો, એટલે ખૂણો કાટખૂણો. તો સાબિત કરો કે એબી વર્ગ બરાબર 2AC વર્ગ. આવું આપણે સાબિત કરી લાવવું છે. એબી વર્ગ બરાબર 2AC વર્ગ. હવે આપણે આ પ્રશ્ન પૂછ્યો હોય તો આની અંદર આપણે પક્ષ આવે, તો પક્ષની અંદર પહેલું વાક્ય આવે ત્રિકોણ એબીસી, ત્રિકોણ એબીસી એ સમ દ્વિબાજુ ત્રિકોણ છે અને ત્રિકોણ એબીસીમાં ખૂણો સી બરાબર 90 છે. આ આપણે પક્ષનું પહેલું વાક્ય લખી નાખ્યું. હવે એની પરથી આપણે સાબિત કરવું હતું, એટલે સાધ્ય લખ્યું. એટલે સાધ્ય બરાબર એબી વર્ગ બરાબર 2AC વર્ગ આપણે સાબિત કરવું હતું. એટલે આ પક્ષ લખ્યું, સાધ્ય લખ્યું. હવે આપણે જોઈ દીધી સાબિતી, એટલે સાબિત કરવું હતું. એટલે પછીથી બોલું છું કે આપણા પ્રશ્નની અંદર પક્ષ પણ મળે અને સાધ્ય મળે, અડધો માર્ક ત્યાંથી જ મળી જાય. એટલે ત્રિકોણ એબીસી એ સમ દ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે, માટે ત્રિકોણ એબીસીમાં ખૂણો સી કાટખૂણો છે, એ પક્ષ લખ્યું. મેં સાધ્યની અંદર લખી નાખ્યું એબી વર્ગ બરાબર 2AC વર્ગ એવું લખી નાખ્યું. હવે એના ઉપરથી આપણે એને સાબિત કરવું છે. સાબિત કરવા માટે પહેલું વાક્ય લખ્યું ત્રિકોણ એબીસી એ સમ દ્વિબાજુ ત્રિકોણ છે. એટલે પહેલું વાક્ય લખ્યું ત્રિકોણ એબીસી એ સમ દ્વિબાજુ ત્રિકોણ. પણ આ સમ દ્વિબાજુ ત્રિકોણ છે એવો કેવા પ્રકારનો છે, કાટકોણ ત્રિકોણ છે. એટલે બીજું વાક્ય લખ્યું ત્રિકોણ એબીસીમાં ખૂણો સી બરાબર 90 છે. હવે એની અંદર એવું આપેલું હતું કે એની બે બાજુ સમાન છે. બે બાજુ કઈ સમાન છે, તો કે એબી બરાબર બીસી, આ બે બાજુનું માપ સરખું થઈ શકે છે. હવે એના ઉપરથી આપણે કહીએ કે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યો કે ત્રિકોણ એબીસીમાં ખૂણો સી બરાબર 90. તેથી પાયથાગોરસના પ્રમેય પ્રમાણે એબી કર્ણ બન્યો, એટલે એબી વર્ગ બરાબર એસી વર્ગ વત્તા બીસી વર્ગ. તો શું લખ્યું, પાયથાગોરસનો પ્રમેય. એટલે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે લખ્યું કે એબી વર્ગ બરાબર બીસી વર્ગ વત્તા એસી વર્ગ. પણ આપણી રકમ અંદર આપેલું હતું કે એબી નું માપ, સોરી, બીસી નું માપ અને એસી નું માપ સરખું હતું. એટલે એ લખ્યું એબી વર્ગ બરાબર એસી વર્ગ વત્તા એસી વર્ગ. શું કહ્યું, જ્યાં બીસી બરાબર એસી વર્ગ.
માટે ev વર્ગ બરાબર એક ac વર્ગ માં એક ac વર્ગ મેળવ્યો એટલે બે ac વર્ગ થયો એટલે અહીં ગાડી ev વર્ગ બરાબર બે ac વર્ગ એવું આપણે સાબિત કરવું હતું એ મળી ગયું હવે પછીનો અભ્યાસ આગળના ભાગની અંદર કરીશું